विद्यार्थी मित्रों नमस्ते। मध्य गुजराती विषय गुजराती धोरण 6 गया क्लासमा आपने काव्य नंबर 12 रावण एवं मिथ्याभिमान ए अंगे चर्चा करी हती। पान नंबर 14 अने 15 पर शीख्या हती। तो एना कवि गुर्गर अने आज प्रसंग छे ए प्रसंग ગુર્ગરકૃત રામાયણમાંથી લેવામાં આવ્યો છે। કાવ્યનો પ્રકાર કથા કાવ્ય છે। રાવણનું મિથ્યાભિમાન, મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન। તો સીતાજીના સ્વયંવરનો પ્રસંગ છે। એ પ્રસંગમાં રાવણની જે ખજેતી થાય છે બધી સભામાં એ પ્રસંગનું વર્ણન પ્રસ્તુત કથા કાવ્યમાં કરવામાં આવ્યું છે। અને રાજા જનક અને રાવણના સંવાદથી પ્રસ્તુત કથા કાવ્યની શરૂઆત થાય છે, એમની ચર્ચાથી શરૂઆત થાય છે। તો પ્રસ્તુત પ્રસંગ જે છે એ ખૂબ જ રસપ્રદ છે। અને આ કથા કાવ્યમાં જે પાત્રોના નામ આવે છે, રામ, સીતા, રાવણ, જનક, ઇન્દ્રજીત, કુંભકર્ણ, સૌના નામ તમે સંભળ્યા હશે। તો રામાયણના આ પાત્રો છે અને એના જે પ્રસંગો છે એ પ્રસંગો ખરેખર ખૂબ રસપ્રદ છે, સાંભળવા ગમે એવા છે। તો ખૂબ જ રસપ્રદ આ કથા કાવ્ય છે। તો હવે પછીનો જે બાકી કથા કાવ્ય છે એ કથા કાવ્યની અહીં આપણે ચર્ચા કરીશું, એની પંક્તિઓનો ભાવાર્થ શબ્દાર્થ સહિત સમજીશું અને એને લગતા જે વિકલ્પ આવે છે એ વિકલ્પોની પણ આજે આપણે ચર્ચા કરીશું। કાવ્યનો પ્રકાર, કવિનું નામ વગેરે તમારે યાદ રાખવાનું છે। તો હવે પછીનું કાવ્ય આગળ જોઈશું। પાન નંબર 16 પર આપવામાં આવ્યું છે। કરી નિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે રાવણે આવી બાથ મારી વિષ કરશું ધ્યાન। તો આપણે અગાઉ જોઈ ગયા પાન નંબર 15 ઉપર કે રાવણ ઉભો થાય છે અને ધનુષ્ય પાસે પહોંચે છે। રાવણ ઉભો થાય છે એટલે સીતાજીના મનમાં ચિંતા થઈ। મનોહર સીતાજીએ શિવ પાર્વતીની પ્રાર્થના કરી કે આજે રાવણ એ ધનુષ્ય ઉંચકી શકે નહીં, તમે મારી લાજ રાખજો। રામને સીતાજીની રામ પોતે સીતાજીના મનની વાત જાણી ગયા। એના પછીથી આગળ શું બન્યું તે આપણે જોઈ રહ્યા છીએ। ત્યાં વિકટ દ્રષ્ટિ કરી ધનુષ્ય ઉપર, વિકટ એટલે વેધક, દ્રષ્ટિ એટલે નજર, રામ સીતાજીના મનની ચિંતા જાણી ગયા, મનની વાત જાણી ગયા એટલે રામે ધનુષ્ય ઉપર ત્રંબક ઉપર વેધક દ્રષ્ટિ કરી। થયું ગૌરવ તે અને તે એટલે તે ગૌરવનો અર્થ અભિમાન થાય, પરંતુ ગૌરવનો અર્થ અભિમાન નથી થતો, પરંતુ ગૌરવ એટલે ભારે ગમ। રામે ત્રંબક ઉપર વેધક દ્રષ્ટિ કરી એટલે તે ભારે ગમ થઈ ગયો, ત્રંબક
પગાર થયો ને સ્થિર જે રાવણ સ્પર્શતા શિવ જાપ સ્પર્શતા સ્પર્શ કરવો એટલે અડકવો શિવ જાપ એટલે ધનુષ્ય ત્રંબક ધનુષ્ય તદા થયો તદા એટલે ત્યારે નિસ્તેજ રાવણ ત્યારે નિસ્તેજ રાવણ એ સ્પર્શતા શિવ જાપ ધનુષ્યને ત્યારે ધનુષ્યને સ્પર્શ કરતા જ રાવણ નિસ્તેજ બની ગયો નિસ્તેજ થઈ ગયો નિસ્તેજ એટલે ઝંખવાણો ત્યારે શિવ ધનુષ્યને સ્પર્શતા જ સ્પર્શ કરતા જ રાવણ ઝંખવાણો પડી ગયો તે ઝંખવાણો પડી જાય છે નિસ્તેજનો અર્થ અહીં ઝંખવાણો થાય છે રાવણ ઝંખવાણો પડી ગયો કેમ કે પડ્યો એનાથી ધનુષ્ય જરા પણ હલ્યો નહીં એટલે સભામાં રાવણ ઝંખવાણો પડી જાય છે હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ પરિતાપ એટલે સંતાપ હલાવ્યું હાલે નહીં ધનુષ્ય હલાવ્યું હલતું નથી રાવણ હલાવે છે હલાવવા છતાં પણ તે હલ્યું નહીં ત્યારે રાવણ મનમાં સંતાપ પામ્યો ધનુષ્ય હલાવવા છતાં પણ હલ્યું નહીં હલતું નથી ત્યારે રાવણ મનમાં સંતાપ પામ્યો પછે અધર પીસે દંત રીસે રક્ત રોચન ક્રોધ પછે અધર પીસે દંત અધર એટલે નીચલો હોઠ નીચેનો હોઠ એને અધર કહેવામાં આવે છે દંત એટલે દાંત પીસે રક્ત લોચન ક્રોધ ક્રોધ એટલે ગુસ્સો રક્ત લોચન લોચન એટલે આંખ નયન રક્ત એટલે લોહી જ્યારે ધનુષ્ય હલાવવા છતાં હલ્યું નહીં ત્યારે પછી અધર પીસે દંત પછી રાવણે પોતાના દાંત વડે હોઠ પીસ્યો રાવણે રાવણને ગુસ્સો ચડ્યો ક્રોધ ચડ્યો એટલે રાવણે દાંત વડે પોતાનો હોઠ પીસ્યો હોઠ પીસવા લાગ્યો રીસે રક્ત લોચન ક્રોધ આંખ ગુસ્સાથી તેની આંખો લાલ છોડ બની ગઈ રાવણની આંખો ક્રોધથી ગુસ્સાથી લાલ છોડ બની ગઈ ધનુષ્ય તે તવ ઉપાડ્યો ઘણું જોર કરીને જોધ પછી જોધ એટલે જોધો યોદ્ધો પછી યોદ્ધાએ ધનુષ તે તવ ઉપાડ્યું તવ એટલે ત્યારે પછી બળિયાએ યોદ્ધાએ ખૂબ જોર કરીને ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું રાવણે પછી ખૂબ જોર કર્યો ઘણું જોર કરીને રાવણે ત્યારે ધનુષ્ય ઉપાડ્યું ધનુષ્ય ઉપાડ્યા પછી રાવણને શી પરિસ્થિતિ થઈ પરસ્પર ચાલો અંગથી ઊંચું કર્યું બલવાન બલવાન એટલે બળવાન બળવાને ઘણું બળ કરીને રાવણે ઘણું બળ કરીને એ બળિયાએ ધનુષ્ય ઉપાડ્યું ઊંચું કર્યું ત્યાં તો પરસ્પર ચાલ્યો અંગથી અંગ એટલે શરીર પરસ્પર એટલે પરસેવો શરીરેથી પરસેવો ચાલ્યો શરીર પરસેવાથી રેબ જેબ થઈ ગયું રાવણ પરસેવે રેબ જેબ થઈ ગયો તેનું શરીર પરસેવે રેબ જેબ થઈ ગયું શરીરેથી પરસેવો વહેવા લાગ્યો ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન ઘણો શ્વાસ ચડ્યો શૂરને શૂર એટલે સુરવીર એ સુરવીરને મનમાં ઘણું અભિમાન થયું મન થયું અભિમાન મનમાં ઘણું અભિમાન થયું અને ઘણો શ્વાસ ચડ્યો જ્યારે ધનુષ્યને ઊંચું કર્યું જવ એટલે
Tênis.